જિલ્લાના અનેક ગામોમાં ચૂલના મેળા યોજાય છે, જેમાં 15-20 જગ્યાએ દૂર દૂરથી લોકો આવતા હોય છે. આદિવાસી સમાજ સાથે અન્ય સમાજના લોકો પણ આ લોક મેળાને નિહાળવા અહીં પહોંચે છે. જાલોદ તાલુકાના રણિયાર ખાતે રણછોડરાયના મંદિરના પટાંગણમાં યોજાતો ચૂલનો મેળો પ્રખ્યાત છે. રજવાડાથી અહીં હાઈસ્કૂલની પાછળ સરકારી હોડી સળગાવવામાં આવે છે. એનો દાંડો એક મહિના પૂર્વે રોપવામાં આવે છે. ત્યારથી કમ ઉડતા શરૂ થાય છે અને હોળી પ્રગટ્યા પછી ધૂળેટાના બીજે દિવસ પછી આ કમ ઉડતા પૂરા થયા પછી હવે સારા તહેવારોની શરૂઆત થાય છે. અહીં અગર હોળી પ્રગટ્યા પછી આજુબાજુના આદિવાસી અને કેટલાક લોકો પોતાના નાના છોકરા અને મોટા લોકોની બાધા રાખે છે, તેઓ અહીં હોળીના સળગતા કોલસામાં ખુલ્લા પગે વર્ષોથી ચાલતા આવે છે. એમને કોઈ પણ જાતની પગમાં ઈચ્છા થતી નથી અને એમની તમામ પૂર્ણ બાધાઓ થાય છે. અમે આ મેળો જોવા દર વર્ષે આવીએ છીએ અને આખું વર્ષ આ મેળાની રાહ જોઈએ છીએ અને દેશ વિદેશના લોકો પણ આ મેળામાં ખૂબ જ આવે છે અને અમને ખૂબ જ આનંદ આવે છે. આ બધું જોવા વર્ષની જે આદિવાસી લોકોની પરંપરા કે જે ચાલવાની હોળીનો અંદર ચાલે છે તે બહુ સારું અને ચમત્કારિક છે અને લોકોનો વિશ્વાસ અને શ્રદ્ધા પણ બહુ છે. અહીંના આદિવાસી લોકો તો એક પણ ગામના વ્યક્તિ પણ એટલા બધા આવે છે અને બધાની જે બાધા રાખે છે તે આશા ભરે છે અને બહુ સારી રીતે મેળો ભરાય છે. તો ગામ લોકો ઘરે ઘરેથી લાકડા ઉઘરાવી અહીં એકઠા કરે છે, જે બાદ 5.25 હાથ લાંબા અને 7.5 પહોળો તેમજ 5.25 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવે છે. હાથમાં શ્રીફળ અને પાણીનો કળશ લઈને સૌ પ્રથમ ઠંડી ચૂલમાં લોકો ચાલે છે, ત્યારબાદ તેમાં લાકડા સળગાવવામાં આવે છે અને ધગધગતા અંગારા તૈયાર કરાય છે અને ધગધગતા અંગારામાં ઘીની આહુતિ આપીને પોતાની માનતા પૂરી કરવા માટે એ ધગધગતા અંગારા પર લોકો ચાલતા હોય છે. છોટાઉદેપુર જિલ્લામાં હોળી પહેલા અને હોળી બાદ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ મેળાઓ સંબંધાય છે. દરેક મેળાની એક ખાસ વિશેષતા છે. આજે આપણે અહીં આવ્યા છીએ જે છોટાઉદેપુર ખાતે યોજાયેલા ચૂલના મેળામાં આવ્યા છીએ. આ મેળાની ખાસ વિશેષતા એ છે કે અહીં જે મેળો ભરાય છે તેમાં વર્ષ દરમિયાન આદિવાસી સમાજમાં કોઈ પણ તકલીફ અને પરેશાની કોઈ પણ થાય છે તેના માટે બાધાઓ રાખવામાં આવે છે અને બાધાઓ પરિપૂર્ણ થતા આ મેળામાં તેની બાધાની પૂર્ણતા માટે ધગધગતા આગના અંગારા ઉપર ચાલવામાં આવે છે. આ સાથે સાથે આપ જોઈ શકો છો તો આ ચૂલના મેળામાં આદિવાસી સમાજ જે છે તે નાચગાન કરી રહ્યો છે, પારંપરિક વસ્ત્રો સાથે સજ્જ થઈ અને આ મેળામાં આવી પહોંચ્યા છે. મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું છે. આ સાથે સાથે જે ચૂલનો મેળો છે દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે, જેને લઈ વિદેશી પર્યટકો જે છે તે વિદેશી પર્યટકો પણ આ મેળામાં ખાસ આવતા હોય છે અને આ મેળાની મજા માણતા હોય છે. આપ તસવીરોમાં જોઈ શકો છો તે પ્રમાણે વિદેશી પર્યટકો પોતાના કેમેરામાં આ વિસ્તારની સંસ્કૃતિની ઝાંખી ખંડેરતા જોવા મળી રહ્યા છે. તોફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર.